આસ્થાનું કેન્દ્ર બનેલા સ્વામી મહોત્સવમાં શતાબ્દી મહોત્સવમાં પર્યાવરણના જતનનો પણ સંદેશ આપવા આવી રહ્યો છે સમગ્ર વિશ્વ આજે પ્લાસ્ટિકની સમસ્યાથી પીડાઈ રહ્યું છે ત્યારે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં વેસ્ટમાંથી બેસ્ટના સ્ટોલે આકર્ષણ જબાવ્યું છે અહીં વેસ્ટ પ્લાસ્ટિકને પ્રોસેસ કરીને તેમાંથી બનાવાયેલી વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી છે માત્ર પ્લાસ્ટિક જ નહીં પરંતુ બિલ્ડિંગ વેસ્ટ ફૂડ વેસ્ટને ફરી વપરાશ લાયક બનાવવાની પણ માહિતી અહીં આપવામાં આવી રહી છે રિડ્યુસ રીયુઝ અને રીસાયકલ આજ કન્સેપ્ટ પર 600 એકરમાં પ્રસરાયેલા નગરમાં કામ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારનો વેસ્ટ ન થાય તેના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે આપણી સાથે સ્પોક પર્સન છે તેમની સાથે વાત કરીશું કયા પ્રકારે આ કન્સેપ્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે ખાસ તો પ્લાસ્ટિક વેસ્ટમાંથી કયા પ્રકારની વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે પ્લાસ્ટિકનો યુઝ તો લિમિટેડ થાય એવો પ્રયત્ન અને એવું જાગૃતતા લાવવાનો અભિગમ છે અહીંયા અને જે થઈ રહ્યો છે જેમ કે પ્લાસ્ટિકની બોટલ છે તો એનો રીયુઝ કઈ રીતે થાય તો એની કચરાપેટી બનાવવામાં આવી છે પ્લાસ્ટિકની બોટલની કચરાપેટી અત્યારે આપણે સમક્ષ દ્રશ્યમાન છે રિયુ રિસાયકલની વાત કરીએ તો અત્યારે જે બેન્ચીસ ઉપર આપણે બેઠા છીએ આ બેન્ચીસ જે છે આ નગર બનાવવા ના સમય દરમિયાન જે પ્લાસ્ટિકનો વેસ્ટ મળ્યો હતો અને અત્યારે પણ જે પ્લાસ્ટિકનો વેસ્ટ આપણને મળી રહ્યો છે એના એમાંથી ઇન્ગ્રેડિયન્ટ્સ નવા એડ કરી અને આ પ્લાસ્ટિકની બેન્ચીસ જે બનાવવામાં આવી છે જેના પર આપણે અત્યારે ઓલરેડી બેઠા છીએ કેટલું મટીરિયલ વપરાતું હોય છે અને ખાસ તો કઈ કઈ વસ્તુઓથી આ બેન્ચીસ બનાવી શકાતી હોય છે પ્લાસ્ટિકમાંથી પેલા તો જે પ્લાસ્ટિક જે છે એને જે આપણે જે રીતે દેખાય છે એ રીતે એને ક્રશ કરવામાં આવતું હોય છે અને પછી એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી અને કોમ્પોઝિટ મટીરિયલ એડ કરી અને પછી જે છે બેન્ચિસ બનાવવામાં આવતી હોય છે જોઈએ તો બિલ્ડિંગ મટીરિયલ પણ નગર તૈયાર કરવા માટે ખૂબ વપરાયું હશે તેનો વેસ્ટ પણ એટલો જ હશે તો એ વેસ્ટને કેવી રીતે તમે ઉપયોગ કર્યો જે આપણે અહીંયા જે રીતે દેખાઈ રહ્યું છે કે જે જે કંઈ પણ બિલ્ડિંગ મટીરિયલ્સ હતા જેને વેસ્ટ એઝ વેસ્ટ તરીકે બહાર નીકળેલા તો પહેલાં તો એને જે છે એને ક્રશ કરી એને ટ્વેન્ટી એમએમમાં કન્વર્ટ કરી પછી એને વધારે ક્રશ કરી ટ્વેન્ટી એને બાયફર્ગેટ કરી ટેન ટ્વેન્ટી ફોર્ટી એમએમમાં અને પછી એને સેન્ડ મિક્સ કરી અને એના પેવર બ્લોક્સ પછી એ પ્લાન્ટનર્સ અથવા તો કપ્સ જે છે પ્લાન્ટેશન પ્લાન્ટેશન માટેના બનાવવામાં આવ્યા ઇવન જે બેન્ચિસ પણ જે છે બેસવા માટેની એ પણ એમાંથી બનાવવામાં આવી છે જોઈએ તો ફૂડ સ્વયંસેવકો જેટલા બધા હતા નગરની શરૂઆત થઈ તે પહેલાંથી તેઓ કામ પર હતા ફૂડ વેસ્ટ પણ એટલો જ આવતો હશે અગાઉ પણ આવતો હતો અને અત્યારે હવે વધુ આવતો હશે એના માટે કયા પ્રકારની રિયુઝ માટેની વ્યવસ્થા આમ તો દરેક સ્વયંસેવક જે છે એમની ડિસ ક્યારેય એમાં કોઈ પણ જાતનો વધારો છેલ્લે જોવા મળતો નથી બધા પૂરું જે જરૂરિયાત પ્રમાણ જ લેતા હોય છે પણ છતાં જે ધારો કે શાકભાજી અમુક વેસ્ટ નીકળતું હોય પાંદડા નીકળતા હોય તો એને આઉટ કરીને ગૌશાળામાં મોકલવામાં આવવાનું છે અને આવે છે અને સાથે સાથે જે ફૂડ જે છે વધેલું હોય કોઈ તો એમાંથી જે છે એમાં જે અહીંયા આપણે જે વિદ્યમાન છે એ રીતે અમુક જે છે એ જે લાકડાનો ભૂકોને મિક્સ કરી અને આમ આ મશીનમાં મિક્સ કરી અને એમાંથી સેન્દ્રીય ખાતર જે છે ખાતર જે છે એ પણ બનાવવાનો પ્લાનિંગમાં છે તો એ રીતે ખાતર બનાવીને આ અહીંયા જે પ્લાન્ટેશન છે એમાં આ જ ખાતરનો ઉપયોગ કરવામાં આવેલો છે ટૂંકમાં કહીએ તો ચોવીસ કલાકની અંદર જ જે ફૂડ મટીરિયલ છે તે આમાં ફૂડ વેસ્ટ નાખવામાં આવે તો તેનું ખાતર તૈયાર કરાતું હોય છે અને આ જ ખાતર નગરમાં અલગ અલગ પ્લાન્ટેશન માટે વાપરવામાં આવી રહ્યું છે ટોટલ જોઈએ તો સમગ્ર કન્સેપ્ટ જે રિડ્યુસ રિયુઝ અને રિસાયકલનો જે થીમ છે તે અહીં ચરિતાર્થ થાય છે અને લોકો વેસ્ટ કરે તો પણ તેનો સદઉપયોગ તુરંત થાય તે પ્રકારની વ્યવસ્થા છે કેમેરામેન ઇમરાન શેખ સાથે જિજ્ઞેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ